तो समान नागरिक धारो जेने लईने फरी एकवार चर्चा चालू थई गई छे, कारण के गुजरात में विधानसभा की चूंटणी आवी रही छे ने तेज समय भाजपनो आ मास्टर स्ट्रोक होवानुं कहेवामां आवी रह्युं छे। दानिश भाई, हवे हुं आशा राखुं के तमे यूनिफॉर्म सिविल कोड ने लईने कोई जवाब आपशो। जे रीते शरिया कानूननी पण चर्चा थती रहे छे, शरिया कानून के जेनी मुस्लिम पर्सनल लॉ बोर्ड पण घणी वखत तेनी तरफेण करतु रहे छे, जेमां ना तो लग्न ने लईने, ना तलाक ने लईने, ना परिवार नियोजन ने लईने कोई पण प्रकारना कायदा मुस्लिम पर्सनल लॉ बोर्ड मानतु नथी। धर्म आधारित कायदाओ के जे शोषण करता होय तेनो विरोध થવો જોઈએ અને યુનિફોર્મ સિવિલ કોડની અંદર તમામની સહમતિ બનવી જોઈએ, પણ શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે? મારો સીધો સવાલ ના, તમારી આ વાત તદ્દન ખોટી છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કઈ વસ્તી નિયંત્રણમાં કે બીજી કોઈ બાબતમાં માનતું નથી, કુટુંબ નિયોજન માટેના કે બીજા જેવી કંઈક સરકારી વેલફેર યોજના હોય છે એ તમામ સમાજ પાસે પહોંચાડવામાં એ મુખ્ય રોલ ભજવતું જ હોય છે। ક્યાંક ને ક્યાંક રાજકીય લોકોને કે પોલિટિકલ પાર્ટીની સાથે એફિલેટેડ કહેવાથી સોશિયલ ઓર્ગેનાઇઝેશનને કંઈક પ્રોબ્લેમ હોય એ આખી વસ્તુ અલગ છે, પણ આ આ આ કહેવું બિલકુલ બિલકુલ ખોટું છે કે શરિયા કાનૂન લાગુ છે। આ દેશમાં મનુસ્મૃતિ આજે પણ લાગુ છે। ગુજરાતના ઘણા ખરા ખૂણામાં આપણે જોઈ શકીએ છીએ કે ઘોડી પર બેસાડીને તમે જાન કાઢી ન શકતા એના માટે ક્યારે સિવિલ કોડ આવશે? તમે મૂછો નથી રાખી શકતા એના માટે ક્યારે સિવિલ કોડ આવશે? જ્યારે અમે આવી વાત કરીએ છીએ તો તમે એમ કહો છો કે રાજકારણ કરો છો, તો શું આ સત્ય નથી? પોલીસ સ્ટેશનની બહાર દલિતોને બાંધીને ઉના પોલીસ સ્ટેશનની બહાર દલિતોને બાંધીને એમને મારવામાં આવ્યા ત્યારે સમાન સિવિલ કોડ લાગુ નહોતો? પણ તો કાયદો હાથમાં લેવાની સત્તા કોને? પ્રોબ્લેમ શું છે કે અમે સમાનતાની વાત કરીએ? આ મુદ્દાની ચર્ચા એટલા માટે ના કરી શકો કે દેશના ઇતિહાસની અંદર 45 વર્ષના કોંગ્રેસના શાસનની અંદર જે અત્યાચારો થયા છે એ અત્યાચારો તો આપણે નજરો નજર જોયા છે ભાઈ। પોરબંદર ના નામથી ઓળખાય છે, અમદાવાદ કર્ણાવતી ના નામથી ઓળખાય છે, પોરબંદર કોઈ ગુંડા ના નામથી નથી ઓળખાતું, એ લો એન્ડ ઓર્ડર ભારતીય જનતા પાર્ટી એ લાવી છે। પણ મનુસ્મૃતિ લાગુ નથી, તમારે આ સમજવું પડશે ભાઈ। તમે સમજતા કેમ નથી? દેશમાં બંધારણ લાગુ છે 1950, અમે સમજીએ છીએ ભાઈ, પ્રજાની નાળ પારખી છે, પણ લાદવાની કોઈ જરૂરિયાત જ નથી। આ રીતે જક્કી રીતે થઈ ગયા છે, આનાથી આ રીતે જક્કી રીતે અહીંયા ડિબેટ નથી કરવાની, આપણે એક સમાનતાના આધારે વાત કરવાની છે। જો હિન્દુ ધર્મ ગુરુઓ કે હિન્દુ સમાજ એક ફ્લેક્સિબિલિટી સાથે આ બાબતને સ્વીકારતું હોય તો શા માટે મુસ્લિમ લો બોર્ડ આ રીતનું નથી સ્વીકાર્ય રાખતું? કોઈ એવી કોઈ બાબત જ નથી આની અંદર, મુસ્લિમ લો પર્સનલ લો બોર્ડની કોઈ વાત નથી। હું તો એટલું જ કહું છું કે લોકતંત્રની અંદર કોઈ પણ કાયદો કોઈ પણ વ્યવસ્થાનું નિર્માણ તમારે કરવું હોય તો પક્ષને વિપક્ષની સાથે વાત કરીને કરવાની જરૂર છે। અહીંયા તો એક પ્રકારે એક જ બાજુથી ડિક્ટેટરશીપ જેવું વાતાવરણ છે ભાઈ, આ તમારે કરવાની જરૂર છે? એના કરતા તમે ઓપોઝિશનને કે પ્રજાના રેફરેન્ડમ લો, ઓપોઝિશનને વિશ્વાસમાં લો, ક્યાં ક્યાં હર્ડલ છે એ બધું સામે આવશે। અહીંયા તો એકલા કરીને તમારે રાજ્યમાં ફરી રહ્યા છે, ટીવી ચેનલ વાળા બધા કહે છે, બધા આવકારે છે, તમે આવકારો ને શિવાની અજયભાઈ, શિવાની આખી વાતમાં ભારતીય જનતા પાર્ટીનું મારે ધ્યાન માત્ર એક જ દોરવાનું છે કે જો ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે ગંભીર હોય તો સુપ્રીમ કોર્ટની અંદર 2016માં ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હતું, એટલે કેન્દ્ર સરકારે, કે અમે એમ કે લો કમિશનની જે ભલામણો છે એ ભલામણો સ્વીકારીશું। એ 21મું લો કમિશન જે હતું એની મુદત 2019માં પૂરી થઈ ગઈ, 2020માં નવું લો કમિશન આવ્યું, એ 22મું લો કમિશન આવ્યું, એ યુનિફોર્મ સિવિલ કોડને માટે જ હતું। હવે આપણે 2022 ઓક્ટોબરમાં બેઠા છે, એના મેમ્બર્સની અપોઇન્ટમેન્ટ થઈ છે પણ એના ચેરમેનની અપોઇન્ટમેન્ટ થઈ નથી। હવે એ કમિશનની મુદત જે છે એ 2025માં પૂરી થઈ જશે, એટલે મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે સત્વરે આ બોર્ડ જે છે એના ચેરમેનની અપોઇન્ટમેન્ટ કરવી જોઈએ। અને બીજું કે સુપ્રીમ કોર્ટે મિનર્વા મિલ કેસ, જે પટેલ અહીં બેઠા છે અને એ તો એડવોકેટ છે, મિનર્વા મિલ્સ કેસ જે છે એમાં એમને કહ્યું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ અલાઇન થવા જોઈએ ડાયરેક્ટ ઓફ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી સાથે। એક વસ્તુ સાહવાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કીધી હતી, પણ તત્કાલિક રાજીવ ગાંધી સરકારે મુસ્લિમોના
ના તૃષ્ટિકરણ માટે એ ચુકાદાને રદપાતલ કરાવ્યો હતો પણ સરલા મુદગલ કેસમાં સુપ્રીમ કોર્ટે જ કહ્યું હતું કે 80% વધુ વસ્તી જો એ કાયદાના આધીન હોય તો યુનિફોર્મ સિવિલ કોડ લાવવો જોઈએ એટલે જેજે પટેલ આમાં શાસકે પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ પ્રકારના વિરોધાભાસ ના ઉભા થવા જોઈએ જો તમે સામાજિક સમાનતાની વાત કરો છો તમામ વર્ગોના સમાનતાની વાત કરી રહ્યા છો તો તમામ રીતે આ પારદર્શક એક નિર્ણય હોવો જોઈએ અને જે સમિતિનું ગઠન થયું છે તેમાં પણ પારદર્શક બાબત અને વિશ્લેષણ સામે આવવા જોઈએ આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે અમારી વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9